નંબર 5 સ્વધર્મ આરાધના. એક ગુરુ વંદન કરવા દ્વારા શ્રુત ધર્મની આરાધના થાય છે. ગુરુ એટલે કોણ છે ખબર છે? જ્ઞાનનો ભંડાર. શરદ ઠાકોરે એક વખત લખ્યું હતું, જંબુ વિજયજી મહારાજ જયારે અકસ્માતમાં કાળ ધર્મ પામ્યા ત્યારે શરદ ઠાકોરે લખ્યું હતું, એક સાધુ જયારે કાળ ધર્મ પામે છે ત્યારે એક આખો જ્ઞાન ભંડાર નષ્ટ થઈ જતો. વાત ખોટી નથી. 50 અને 60 વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન એમણે જે જે ગ્રંથો વાંચન કર્યા હોય, અવગાહન કર્યા હોય અને એના દ્વારા જે એની બુદ્ધિ પરિક્રમિત કરી હોય, એક એક્સિડન્ટમાં એ ઉડે છે, એની સાથે આખી લાઇબ્રેરી ચાલી જતી હોય છે. પૂજ્યપાદ દક્ષાધિપતિ ગુરુદેવ, જેને આપણે મોબાઈલ લાઇબ્રેરી કહેતા હોઈએ છીએ, રાતના 12 વાગે તમારી સંસારની પણ કોઈ સમસ્યા લઈને આવો તો એનું સોલ્યુશન તેઓ આગમોના માધ્યમે આપી શકે છે. સંસારનો પણ કોઈ પ્રોબ્લેમ લઈને આવો એનું સોલ્યુશન આગમોના માધ્યમે તેઓ આપી શકે. એક પણ ગ્રંથને ખોલ્યા વગર રાતના 12 વાગે તમે એમને ઊંઘમાંથી ઉઠાડો, આંખ બંધ રાખીને કહી દેશે કે રાયબ શ્રેણીમાં જાઓ, જીવાભિગમમાં જાઓ, પન્નાવડામાં જાઓ, જંબુદ્વીપમાં જાઓ, ત્યાં તમને આ જગ્યા પર એનો આ જવાબ મળી જશે. 79 વર્ષની ઉંમરે પણ જેમના મગજની લાઇબ્રેરીની અંદર 45 આગમો, તમામ પ્રકરણો અને તમામ કર્મ સાહિત્યના ગ્રંથો આજે પણ અકબંધ છે. આવા ગુરુ ભગવંતને આપણે જયારે વંદન કરવાના હોય ત્યારે તમને બધાને પૂછું છું કે સ્વધર્મ આરાધના. એક ગુરુને વંદના કરો છો એટલે ખાલી ચારિત્રને વંદના નથી થતી, એની સાથે જ્ઞાનને પણ વંદના થાય છે. તમારા સંતાનોને પરીક્ષાના દિવસોમાં સરસ્વતીની પૂજા કરાવો છો, સરસ્વતીનો જાપ કરાવો છો. આકાશમાં સૂર્ય ગમે તેટલો પ્રકાશમાન હોય પણ જેના હૈયામાં ગુરુતત્વ પ્રત્યેનો અહોભાવ નથી એના માટે આ જીવનમાં અંધકાર સિવાય બીજું કાંઈ જ નથી. ભૂતકાળના પરંપરા જોઈ જાઓ, મોટા ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, રાજા મહારાજાના મંત્રી કે મહામંત્રીઓ હોય, તેઓ જેમ નિત્ય પરમાત્માની પૂજા કરતા એમ પોતાના માથે હંમેશા ગુરુ રાખતા. છેલ્લા ઇતિહાસના 2500 વર્ષમાં તમે નજર મારો, શ્રેણી કે પ્રભુ વીરને પોતાના પરમ ગુરુ તરીકે સ્વીકાર્યા, રાજા વિક્રમ એને સિદ્ધસેન દિવાકર સુરીને પોતાના ગુરુ તરીકે બિરાજમાન કર્યા, મહારાજા કુમારપાળના ગુરુ કોણ હતા? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મંત્રીશ્વર પેથળસા હતા એમના પણ એક ગુરુ હતા જેમનું નામ હતું ધર્મઘોષ સુરીશ્વરજી, અને કચ્છના દાનવીર ચબડુશા એના પણ એક ગુરુ હતા જેનું નામ હતું પરમદેવસુરી. સમ્રાટ અકબર થયા એને પોતાના માથે કોને રાખ્યા હતા? વીર સુરીશ્વરજી. તમે આખી એક પરંપરા જોઈ જાઓ. આનો મતલબ એ નહીં સમજતા કે એના સિવાયના મારા માટે કોઈ ગુરુ નહીં. તમારા માટે પંચ મહાવ્રતધારી તમામ ગુરુ છે. ગચ્છાધિપતિ આગોમોમાં પણ જે વાત ન મળે ક્યારેક અમારી સામે લઈ આવતા હોય છે. કોઈ ન્યૂઝ પેપર પર એક કોલમ આવે છે જેનું નામ છે બિટવીન ધ લાઇન્સ. બે લાઇન ઉપર લખેલું તો બધા વાંચે, બે લાઇનની વચ્ચે જે ગેપ પડે છે ને એને કોઈ વાંચી બતાવે ને એ ખરો વીર કહેવાય. પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરુદેવ આગમોમાંથી ખાલી શબ્દાર્થ વાક્યાર્થ મહાવાક્યાર્થ સુધી નથી પહોંચતા, બિટવીન ધ લાઇન્સ એટલે કે એકદમ પર્યાર્થ સુધી પહોંચે છે. અમને એક વખત કીધું કે તમે મકાનમાં હો તો અમારે ત્યાં નિયમ છે કે જેટલા પદસ્થ ગુરુ ભગવંતો હોય એને બે વખત વંદન કરવાના, અપદસ્થ હોય એને એક વાર વંદન કરવાના. એટલે મારાથી જેટલા વડીલ હોય એને મારે એ પદસ્થ છે સવારે પણ કરવાનું, સાંજે પણ કરવાનું, અને મારાથી જેટલા નાના હોય એ પદસ્થ ન હોય તો એને પદસ્થને સવાર અને સાંજ બે વાર કરવાનું, બાકીના બધાને એક વાર કરવાનું. અમે આટલો જ અર્થ કાઢીને અટકી જઈએ. મહારાજજી એક વખત સરસ અર્થ કાઢ્યો, કોઈ કોઈ અન્ય સમુદાયના સાધુ ભગવંતો જયારે આપણા ઉપાશ્રયમાં આવ્યા હોય, શેષકાળ છે,
ઘણા બધા સમુદાયના સાધુઓ એક ઉપાશ્રયમાં ભેગા થઈ જાય, અન્ય સમુદાયના સાધુ ભગવંતો આપણા ઉપાશ્રયમાં આવ્યા હોય તો પરસ્પર વંદનની સામાચારી ભલે નથી, પરંતુ સાંજે આપણે આપણા આસન પરથી ઉભા થઈ દરેક સાધુને શું કરવાનું, મધેણ વંદાનું, મધેણ વંદાનું, મધેણ વંદાનું. એથી આગળ મહારાજની દીર્ઘદ્રષ્ટિ જુઓ કે તમારા કરતા કોઈ નાના સાધુ આચાર્ય થયા છે તો એ આચાર્યોને એમણે એક વખત બોલાવીને કીધું, તમારા કરતા જેટલા વડીલ છે એમને પણ એમના આસને જઈને તમારે શું કહેવાનું, મધેણ વંદાનું. હું નથી માનતો કે 21 સમુદાયમાંથી કોઈ આચાર્ય ભગવંતોએ આવો તાત્પર્ય ક્યારે કાઢ્યો હશે,